મોર્નિંગ, રામ રામ, સીતારામ. તો દોસ્તો બધાએ કેમ છો, મજામાં ને? તો વાંધો નહીં, મજામાં હોય તો જ સારું, બાકી મજા ન હોય તો ન મજા આવે આપણને. તો દોસ્તો આજે ગુજરાતીમાં વ્લોગ બનાવું છું આજ. તો જેટલા પણ ગુજરાતી છે એને તો મજા આવશે, પણ જે ગુજરાતથી બહાર હશે એને તો નહીં મજા આવે, કેમ કે એમને તો આપણી ગુજરાતી ભાષાની ન ખબર પડે. એટલે એ બધાએ અમારી ગુજરાતી ભાષાને એન્જોય કરજો. તો ગુજરાત સે જો છબી બહાર હૈ ઉનકો મેં કેવું કહેતા હું કે આપ અમારી લેંગ્વેજ કો એન્જોય કીજે કે હમ ગુજરાતી કેસે બોલતે હૈ, તો આપકો ભી મજા આયેગા હમારી ગુજરાતી ભાષા સુન કે. તો ચાલો દોસ્તો, આજનો ગુજરાતી વ્લોગ ચાલુ કરીએ. અને અત્યારે અમે સીતાફળ પાડવા આવી ગયા છીએ, તો આપ જોઈ શકો છો પાછળ સીતાફળ છે. તો અત્યારે અમે સીતાફળ પાડવા આવ્યા છીએ, તો આપ જોઈ શકો અહીંયા સીતાફળ છે. તો દોસ્તો આજ થોડુંક હિન્દી આવી જશે, કેમ કે દરરોજ હિન્દી બોલવી, હિન્દી વિડીયો બનાવી એટલે ક્યારેક ક્યારેક હિન્દી બોલાઈ જાય, એટલે ચલાવી લીજો. તો ચાલો બેક પાછળનો કેમેરો કરીને બતાડું કે અમે કેવી રીતે સીતાફળ પાડીએ છીએ. તો ચાલો બેક કેમેરો કરીને દેખાડું તમને. મિત્રો આપ જોઈ શકો અહીંયા સીતાફળ છે, તો વણ તો બહુ નથી આવ્યા, કેમ કે જો આપણે ગુજરાતમાં વાવાઝોડું આવ્યું હતું ત્યારે બધો ફાલ ખરી ગયો હતો, એટલે બહુ સીતાફળ નથી આવ્યા. અને થોડાક દિવસ પહેલાં વાવાઝોડું પવન સાથે વરસાદ આવ્યો હતો ત્યારે સામેથી ડાળું પણ ભાંગી ગઈ છે એક એક. તો આપણે જોઈ શકો ડાળું પણ નમી ગઈ છે બધી, અને એટલા સીતાફળ વીણ્યા છે હજુ. આજ તો નહીં ઝાઝા થાય, જો આ પહેલાં થયેલા છે એ જ છે, બાકી અભી હવે પાકવામાં હજુ વાર છે 10-15 દિવસની. તો આ જો જોઈ શકો તમે અહીંયા પોપટ ને કોયલ ને બધું ખાઈ જાય, થોડાક થોડાક કાચા હોય ને એ ખાઈ જાય કોયલું. અને રાત્રે વડવાંગડું આવે છે એ પણ બહુ ખાય છે, કાચે કાચા ખાઈ જાય સીતાફળ. હવે જોઈ શકો તમે સીતાફળ. તો મેં સીતાફળ આવડી આકડથી પાડીએ છીએ, તો તમને આકડ પણ દેખાડી દઉં. તો આપ જોઈ શકો અહીંયા વાકી કરેલું છે વાકું, આનેથી અમે પાડીએ છીએ સીતાફળ. બહુ ઉપર હોય એ પાડીએ, બાકી નીચે હોય તો હાથેથી ન જ લઈએ. તો આપ આ પાક એક દિવસમાં પાકી જાય એટલે અને તોડી લેવાનું, નીચે હોય એટલે હાથેથી તો તૂટી જાય, પણ ઉપર હોય એટલે તોડવું પડે આંખાડેથી. હજુ તો નાના નાના છે. તો અહીંયા જો દોસ્તો અહીંયા વડવાંગડું ખાઈ ગઈ છે, આજનું જ ખાધેલું છે આ. એ તો રવા દઈશું, એ નહીં તોડીએ, કેમકે દિવસે કોયલું અને પોપટ બહુ આવે છે ખાવા. તો અહીંયા જો ફાટી ગયું છે, તો આને પણ તોડી લઈશું. તો મિત્રો ગઈ સાલ આવી રીતને જ સીતાફળ આવ્યા હતા, તો આપ જોઈ શકો. મિત્રો આ જામફળીમાં પોપટ બહુ જામફળ ખાવા આવે છે, તો આપ જોઈ શકો અહીંયા નીચે જામફળ પડ્યા છે ખાધેલા. તો કેટલા બધા જામફળ ખાઈ ગયા પોપટ, અહીંયા પણ જોઈ શકો તમે કેટલા બધા જામફળ ખાધેલા પડ્યા છે નીચે. પોપટ તો બહુ આવે ખાવા, જામફળ પણ બહુ જ આવ્યા છે, તે આગળ વિડીયોમાં તમે જોયું હશે હિન્દી વિડીયોમાં. તો ચાલો મિત્રો પછી મળીએ પાછા, હવે થોડાક સીતાફળ બાકી છે તે પાડી લઈએ.
તો મિત્રો, હું આવી ગયો છું પડામાં પાછો. કેમ કે અહીંયા જો આપ જોઈ રહ્યા છો, એ અહીંયા ચકરિયાના વેલા છે, એ અંદર જાજા આવી ગયા છે, તો એ કાપવાના છે. કેમ કે અહીંયા કાલપમ દિવરી દાંતી હકાવવાની છે, તો એ કાપવા પડશે વેલા, એટલે કાપી લઈએ. તો મેં કીધું આપને પણ દેખાડી દઉં કે ચકરિયાના વેલા કેવા છે. તો આપ જોઈ શકો અહીંયા આ બધા ચકરિયાના વેલા છે. તો મિત્રો, અમારે ચકરિયા વાવી તો વેલા જ બહુ થાય છે, એનું કારણ શું એ તો નથી ખબર. જો આપને કોઈ જાણકારી હોય ચકરિયા વિશે તો કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો ચાલો મિત્રો, હું ચકરિયાના વેલા કાપી લઉં અને ગાયું અને વાછડીને નાખી દઈશું વેલા, તો ખાઈ જશે ગાયું અને વાછડીયું. તો ચાલો હું ચકરિયાના વેલા કાપી લઉં અને પછી મળ્યા પાછા. અને આજે પણ બહુ જ તડકો છે, તો આપ જોઈ શકો. તો ચાલો દોસ્તો, પછી મળ્યા પાછા. અહીંયા લગીને વાઢી લઈશ ચકરિયાના વેલા, કેમકે અહીંયા વાવેલા છે એટલે અહીંયા તો રહેવા દેવા પડશે અહીંયા. અને આ સાઈડના અવયવા છે એ વાઢી લઈશું, તે જેથી એમાં ટ્રેક્ટર ચાલી જાય. અને આ પાથરા પણ કાલ પમદીવરા બહાર કાઢવા પડશે, તો એ પણ કાઢી લઈશું અને દેખાડી દઈશું. એ તો હિન્દીમાં આવશે, એ ગુજરાતીમાં નહીં આવે. તો ચાલો મિત્રો, અને એક વાર તમને કહી દઉં કે આને તમે શું કહો, અમે તો આને દાંતાળું કહીએ, અને તમે શું કહો એ કમેન્ટ કરીને જરૂર બતાવી દો. તો ચાલો પછી મળીએ પાછા. તો અહીંયા પર એક ચકરિયું થઈ ગયું છે, તો આપ જોઈ શકો અહીંયા, તો એ કાઢી લઈએ. તો ચાલો કાઢી અહીંયાથી ચકરિયું, કેવું નીકળે જોઈએ આપણે. તો દોસ્તો, આવું ચકરિયું નીકળ્યું છે અત્યારે, હજી તો આ કાચું હોય છે. તો જોઈએ આગળ બીજે ક્યાંય નીકળે. તો દોસ્તો, આ ઓલામાંથી જે ચકરિયા વેલા કાપ્યા એમાંથી એટલા ચકરિયા નીકળ્યા છે, હજુ કાચા છે. તો આથીને પણ મોટા થાય હજુ, આ તો હજુ કાચા છે. તો આવડા આવડા નીકળ્યા છોડ નાના નાના. તો આને શેકીને ખાવી તો બહુ મજા આવે ખાવાની માટલામાં. તો ચાલો પછી મળીએ પાછા. તો બધાને ચકરિયાના વેલા નાખી દીધા આપણે જોઈ શકો અહીંયા, તે બધી વાછડીઓને વેલા વાઢ્યા હતા એ નાખી દીધા. તો ખાવા માંડ્યા બધાએ. તો ઓલી બાજુ બે ગાયું છે એને પણ નાખી દીધા વેલા, જોઈ શકો બધાને નાખી દીધા. ને આ આપણી જુવાર, તો અહીંયા પાણી વહી ગયું હતું અંદર, તે થોડાકમાં ખરાબ થઈ ગઈ. તો અહીં જો આ વાછડીને પણ નાખી દીધા વેલા, પણ ગાયું ખાય છે. ને આપણે બદામ, બદામમાં કબૂતર પણ બેઠા છે છાયે. તો ચાલો બપોરા કરી લઈએ, પછી પાછા મળીએ. ખેડૂત મિત્રો, આજે વાલાએ પાછું મંડાણ માંડ્યું છે, તો આપ જોઈ શકો એ બાજુ મંડ્યો વરસવા આજ પાછો. હવે તો બંધ થાય તો સારું, નહીંતર આપણી મગફળી બધી ખરાબ થઈ જવાની, બધી નુકસાન થઈ જવાનું આપણે મગફળીમાં. તો હવે બંધ થાય તો સારું, એ બાજુ ચાલુ થઈ ગયો છે આજ પાછો. તો જોઈ શકો ત્યાં વાદળ પણ સારું છે એ બાજુ. આ બાજુ પણ છે, આ બાજુ પણ થોડો ઘસે વરસાદ આખો. તો ચાલો મિત્રો, પાછા મળીએ પછી. મિત્રો, હું અત્યારે ધાબા ઉપર આવી ગયો છું, તો આપ જોઈ શકો હું ધાબા ઉપર છું અત્યારે. અને વરસાદ આજે પાછો ચાલુ થઈ ગયો છે, તો વાલો હવે ખમૈયા કરે તો સારું, નહીંતર આપણું બધું તો ગયું હવે. તો બંધ થાય તો હવે સારું. તો ચાલો બે પાછળનો કેમેરો કરીને દેખાડું કઈ બાજુ વરસાદ થઈ રહ્યો છે. તો મિત્રો, જોઈ શકો આ બાજુ પણ વરસાદ ચાલુ છે, ને આ બાજુ પણ વાદળ થઈ ગયું છે અત્યારે. તો હવે બંધ થાય તો સારું, નહીંતર આપણી મગફળી બધી ખરાબ, બહુ નુકસાન થશે, ઉગી જશે ખેતરમાં જ તે.
જોઈ શકો વાદળ આવવા માંડ્યા હતા, તો પહેલી બાજુ તો બહુ સારો વરસાદ હશે, તો એ એક કલાકનું છે, તો એક કલાકથી વરસાદ ચાલુ છે એ બાજુ, તો કેવો હોય એ તો ખ્યાલ નહીં, પણ વરસાદ તો છે જ તે બાજુ. તો ચાલો મિત્રો હવે કમેન્ટ્સને નામ બોલી નાખીએ જલ્દી જલ્દી, નકર પાછો વિડીયો બહુ લાંબો થઈ જશે. મિત્રો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરશું આપણે, તો આજનો વ્લોગ કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં જણાવજો, જે આપણું કમેન્ટ બોક્સ છે એ ખાલી જ હોય છે, તો એમાં આપણે કમેન્ટ કરી દેવાની. અને મિત્રો તમને એક વાત કહેવા માગું છું કે તમને ગુજરાતી વ્લોગ પસંદ હોય તો આપણે ગુજરાતી ચેનલ બનાવીએ બીજી, અને તમારો સપોર્ટ હોય તો આપણે બીજી ચેનલ બનાવીએ, તો એ પણ કમેન્ટ કરજો કે અમને ગુજરાતી વ્લોગ પસંદ છે તો આપણે બીજી ગુજરાતી ચેનલ બનાવીએ, તો એ પણ કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો ચાલો મિત્રો હવે કમેન્ટ કરવાવાળાના નામ બોલી દઈએ, નકર પાછો વિડીયો લાંબો થઈ જાય છે, તો તમે જ પાછા સ્કીપ કરીને જોશો, તો આપણે જલ્દી જલ્દી કમેન્ટ કરવાવાળાના નામ બોલી નાખીએ. તો પહેલી કમેન્ટ આવી છે, વિલેજ લાઈફ વિથ જોઈન્ટ ફેમિલી એમ આર વ્લોગ્સ, ગોડ અંકિત વાયટી, ફૂડ ફેવરેટ, ઇન્ડિયન બેટી નિધિ, રિધિમેર વ્લોગ્સ, વિપિન કી દુનિયા વ્લોગ્સ, વિલેજ લાઈફ ઓફ મુરલીધર ફાર્મ, દિવ્યા ડિઝાઇનર, ગુજરાતી મેયર ફેમિલી વ્લોગ્સ, ઓલ ટાઈમ ફેક્ટ્સ, સ્વિંદર મોહાલી રિયલ લાઈફ સ્ટાઈલ, ક્લોઝ ટુ નેચર, રામારામ આર્ટ્સ ઇલેવન, મેથેમેટિક્સ વિથ પ્રિયાંશુ, ઢોલક સિંગર અનિતા સિંગ, કિશોર વાટુકિયા, અશ્વિન દાસ, અજહર સ્ટાઈલ 03, જયરામાપીર હળદળ, અંજના થાનકી એન્ડ ફેમિલી ગુજરાતી વ્લોગર, ઇટ્સ ગર્લ સૌડા, રાજેશ બાબુભાઈ, મનોજ મોઢવાડિયા, એસા આર એસ દેવમુરારી, પી ડબલ એમ મૂવીઝ, નોટી દેવ, પ્રવીણ વ્લોગ્સ, જેકે મથારિયા વ્લોગ્સ, રૂપેન્દર વ્લોગ્સ, કુડિયા યાદવ, અજર સ્ટાઈલ 03, એ કમેન્ટ ફિરસે આ ગઈ, રૂપેન્દર વ્લોગ્સ ફિરસે કમેન્ટ આવી ગઈ, નીતા પટેલ, બોટ પીકે કુમાર ગેમિંગ, ગુડિયા યાદવ. તો આગલા વિડીયોમાં આટલા કમેન્ટ હતા, તે બધા મને મેં કમેન્ટ્સ બોલી દીધા છે, તો કોઈનું કમેન્ટ રહી ગયું હોય તો માફ કરી દેજો, આગલા વિડીયોમાં કરી દેજો, તો આગલા વિડીયોમાં તમારું નામ આવી જશે. તો ચાલો મિત્રો આજના ગુજરાતી વ્લોગમાં અહીંયા જ પૂરો કરીએ, કાલે હિન્દી વ્લોગમાં પાછા મળીશું, ત્યાં સુધી આપ એન્જોય કરજો વિડીયોને.